કેમ છે તમને બધાને? ધોરણ ત્રીજું વિષય કમ્પ્યુટર પાઠ બી જોઈ દોસ્ત. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા સૌપ્રથમ શરૂઆત ક્લાસ ફોર્મ જગ્યા કે વિન્ડોઝ કોને કહેવામાં આવે છે? તો કે વિન્ડોઝ છે તે ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિન્ડોઝ ક્યારે શરૂ થાય છે? તો કે તમે જ્યારે કમ્પ્યુટર શરૂ કરો છો ત્યારે વિન્ડોઝ એની મેળે શરૂ થાય છે. અને વિન્ડોઝમાં કમાન્ડની યાદીને મેનુ કહે છે. તો આના પહેલાના પીરિયડમાં જે સમજીએ ફરીથી આપણે રિવિઝન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટાસ્ક બાર વિશે સમજીએ હતા, ફરીથી આપણે સમજીશું. ડેસ્કટોપની નીચે આવેલી આડી પટ્ટીને ટાસ્ક બાર કહે છે. એટલે કે ડેસ્કટોપ છે એની નીચે તમને જે આડી પટ્ટી જોવા મળે છે તેને ટાસ્ક બાર કહેવામાં આવે છે. ટાસ્ક બારની જમણી તરફ સમય અને તારીખ જોવા મળે છે, જ્યારે ટાસ્ક બારની ડાબી બાજુ સ્ટાર્ટ બટન જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, મેનુ છે તે કોને કહેવામાં આવે છે? તો કે વિન્ડોઝમાં કમાન્ડની યાદીને મેનુ કહે છે. એટલે કે વિન્ડોઝમાં જે કમાન્ડની યાદી જોવા મળે છે તેને મેનુ કહે છે. ત્યારબાદ સબ મેનુ કોને કહેવામાં આવે છે? તો કે મેનુની અંદર મેનુને સબ મેનુ કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને આ મેનુ છે સ્ટાર્ટ મેનુ, એમાં તમે જોઈ શકો છો કે આવી રીતે તમને એરો જોવા મળે છે. તો આ એરો છે એનો મિનિંગ એમ થયો કે આ મેનુને એનું સબ મેનુ છે. એટલે કે મેનુની અંદર મેનુને સબ મેનુ કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટરના મોટાભાગના બધા પ્રોગ્રામ છે તે સ્ટાર્ટ મેનુમાં જોવા મળે છે. એટલે કે સ્ટાર્ટ મેનુમાં બધા પ્રોગ્રામ હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારે જ્યારે વિન્ડોઝ છે એ બંધ કરવી હોય તો આપણે સમજી ગયા હતા કે કેવી રીતે બંધ થાય છે. તો કે વિન્ડોઝ છે તેને બંધ કરવા માટે સૌપ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ બટનમાં જો તમે શટડાઉન ઉપર ક્લિક કરો એટલે તમારું કોમ્પ્યુટર છે વિન્ડોઝ છે તે બંધ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું શું સમજી ગયા? તો કે ડેસ્કટોપ આઇકન, ટાસ્ક બાર, માઉસ પોઈન્ટર, સ્ટાર્ટ બટન વિશે હવે સમજી ગયા. હવે એના ઉપરથી આપણે પાઠ સમજી ગયા, એના ઉપરથી આપણે પછીનો અને સ્વાનો પહેલો પ્રશ્ન છે એ આપણે કરવાનો છે. ત્યારથી મિત્રો, સ્વાનો પહેલો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નામ લખો. એટલે કે કૌંસમાં જવાબ આપ્યો છે એ શોધી આપણે નામ લખવાના છે. તો સૌપ્રથમ આપણે જોશું વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન. આપણે પાઠની શરૂઆતમાં જ સમજી ગયા હતા કે વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન છે એને શું કહેવામાં આવે છે? ડેસ્કટોપ. વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન ડેસ્કટોપ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિન્ડોઝ સ્ક્રીન પર દેખાતા નાના નાના ચિત્રો, એટલે કે તમને ડેસ્કટોપમાં જે નાના નાના ચિત્ર જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? તો કે નાના નાના ચિત્ર જોવા મળે છે તેને આઇકન કહેવામાં આવે છે. ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રો એટલે આઇકન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ડેસ્કટોપની નીચે આવેલી આડી પટ્ટી એટલે કે ડેસ્કટોપ છે તેની નીચે આવેલી આડી પટ્ટી, જે મેં તમને હમણાં બતાવી હતી બ્લુ કલરની આડી પટ્ટી, તો ડેસ્કટોપમાં જે નીચેની પટ્ટી તમને જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? તો કે નીચે જે પટ્ટી જોવા મળે તેને ટાસ્ક બાર કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિન્ડો સ્ક્રીન પરનો નાનો એરો. વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન પર નાનકડો એવો એરો જોવા મળે છે, જે તમે માઉસ ખસેડો તો એરો પર ખસતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ એરાને શું કહેવામાં આવે છે? માઉસ પોઈન્ટર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ટાસ્કબારની ડાબી તરફ આવેલું નાનું બટન, એટલે કે ટાસ્કબાર છે સૌથી નીચેની આડી પટ્ટી એની ડાબી બાજુ આવેલું નાનું બટન. તો ટાસ્ક બારની ડાબી તરફ શું આવેલું હોય છે? સ્ટાર્ટ બટન. વિદ્યાર્થી મિત્રો, ફરીથી રિવિઝન કરી લઈએ. આનું વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન ડેસ્કટોપ. ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રો આઇકોન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ડેસ્કટોપની નીચે આવેલી આડી
નીચે આવેલી યાદી પરથી એટલે ટાસ્ક બાર. ત્યારબાદ વિન્ડો સ્ક્રીન પરનો નાનો એરો એટલે કે સ્ક્રીન પરનો આવો એરો એને શું કહેવામાં આવે છે? માઉસ પોઇન્ટર. ત્યારબાદ ટાસ્ક બારની ડાબી તરફ આવેલું નાનું બટન એટલે કે ટાસ્ક બારની ડાબી બાજુ આવેલું નાનું બટન તેમાં આવશે સ્ટાર બટન. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે એ તમારે સ્વામાં સુંદર અક્ષરે કરવાનો છે.